ભારત અને ગુજરાતની અંદર ઇલેક્શનની શરૂઆત થઈ ગઈ છે અને આચારસંહિતા લાગી ગઈ છે. આચારસંહિતાનો ભંગ કરે એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ સરકારી નિયમ નથી કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા બાકડા હોય, બસ સ્ટેન્ડો હોય કે કોઈ પણ પ્રકારનું એમની તકતી લાગેલી હોય કે ભાઈ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા આ વર્ષ દરમિયાન, પરંતુ તેની ઉપર પણ સફેદ પ્રકારનો કલર, કાળા કલરનો કલર, લાલ વાદળી અલગ અલગ જગ્યાએ અલગ અલગ પંચાયતોમાં કલર મારીને બાકડાઓ અને બસ સ્ટેન્ડોના તો બોર્ડ જ કાઢી નાખ્યા છે. આ પ્રકારનું અમાન્ય વર્તન કરવામાં આવ્યું છે. સરકારના ઉચ્ચ ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ પદાધિકારીઓ, તેમની એમ્બ્યુલન્સો કે સબવાહિનીઓ છે તેમના પર તેમના ફોટા લાગેલા છે, પરંતુ એ હજુ સુધી ઢાંકવામાં નથી આવ્યા. અને એક કોંગ્રેસના ધારાસભ્યો હોય, મારી વિધાનસભામાં આખા અરવલ્લી જિલ્લાની અંદર બધા બાકડા ઉપર કલર મારવામાં આવ્યો છે. એટલે મારી વિધાનસભા કોંગ્રેસની છે અને આજુબાજુ પણ અરવલ્લી જિલ્લામાં ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસના છે, એટલે એના પર તે અમાન્ય વર્તન કરવામાં આવ્યું છે. અને સરકારને માગણી કરી રહ્યો છું, ચૂંટણી પંચને માગણી કરી રહ્યો છું કે આ પ્રકારનું જે પણ અધિકારીઓએ કૃત્ય કર્યું છે તેના પરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.